स्टूडेंट गुड मॉर्निंग। श्री सहजानंद प्राथमिक शाळाना ऑनलाइन क्लास में हूँ मिस खुशबू आप सौनु वेलकम करूँ छूँ। जय स्वामीनारायण। स्टूडेंट अगाउना लेक्चर की अंदर आपने यूनिट नंबर 4 एटले कि चौथु यूनिट पूरु कर्यू हतु। आज आपने यूनिट नंबर 5 शुरू कर्यू छे। यूनिट नंबर 5 जेनु नाम छे हेल्पिंग हेन्ड्स। हेल्पिंग एटले कि मदद करवी, हेन्ड्स एटले कि हाथ, अपना मदद करता जे हाथ छे। ओके, हवे जो अहीं आपणे मीनिंग एम नथी लेवानो पण अहीं लोकोनो लेवानो छे। हेल्पिंग हेन्ड्स एटले के एवा लोको के जे आपणने कंईक ने कंईक रीते मदद करे छे। एमां एक्टिविटी 1A। हवे जुओ यूनिट नंबर 5 आपणे स्टार्टिंग कर्युं छे एटले आपणे पाठ्यपુસ્તક પાસે રાખવાનું છે। ઓકે, તો પાઠ્યપુસ્તક પાસે રાખો અને એમાં યુનિટ નંબર 5 ઓપન કરો। એમાં એક્ટિવિટી 1A સમજું। એ પહેલાં આપણે એમાં પોયમ આપી છે તો એ પહેલાં આપણે એના સ્પેલિંગ અત્યારે સમજીએ। पहला तमने स्पेलिंग आप्यो छे पोटर, POTTER। पोटर एटले कुंभार। कुंभार ने इंग्लिश में शू कहीशू? पोटर। अने कुंभार शू बनावे तो के पॉट एटले के माटलू, तो पॉट एटले माटलू। पछी आप्यो छे तमने टेलर, TAILOR। टेलर एटले दर्जी, तो दर्जी शू करे तो के कपड़ा सीवे। तो अहीं आप्यो छे कापड़ एटले के CLOTH, क्लोथ એટલે કાપડ। પછી આપ્યું છે તમને સ્ટીચ, STITCH। સ્ટીચ એટલે શું થશે? સીવવું, દરજી કાપડ સીવે। પછી સ્કેલ, SCALE, સ્કેલ એટલે માપ લેવું। સેલર, SELLER, સેલર એટલે વેચનાર, અને સેલ એટલે વેચવું। હવે જો અહીંયા SELL એ સેલ એટલે વેચવું, CELL ઈ સેલ એટલે થશે પાવર અથવા તો મોબાઈલ। ઓકે, સેલમાં યાદ રાખજો। પછી કીધું છે તમને આ સેલ, SALE, આ સેલ એટલે થશે વેચાણ। કાર્પેન્ટર એટલે સુથાર, વુડ એટલે લાકડું, મેજર, MEASURE, મેજર એટલે માપ લેવું, લોયર, LAWYER, લોયર એટલે વકીલ। પછી વકીલ શું શીખવે છે? તો કે વકીલ પાસે શેની સમજો? તો કે લો એટલે કે કાયદાની, તો LAW, લો એટલે કાયદો। પછી આપ્યું છે તમને બેન્ડ, મેન્ડ એટલે કે સમારકામ કરવું, સીવવું। અને પછી આપ્યું છે સ્ટીક, સ્ટીક એટલે કે ચોંટાડવું। તો જુઓ સ્ટુડન્ટ, આ આપણા એક્ટિવિટી 1A પોયમના સ્પેલિંગ છે, તમારે પાકા કરવાના છે અને બે વાર લખવાના છે। હવે પોયમ સમજીએ। ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ, ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ। જે કુંભાર છે એ કેમાં બિઝી છે, કયા કામમાં વ્યસ્ત છે? તો કે ઘડા બનાવવામાં, માટલા બનાવવામાં। ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ, ફાર્મર એટલે કે ખેડૂત, કયા કામમાં બિઝી છે? તો કે ફાર્મિંગ એટલે કે ખેતી કામમાં। ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ, ટેલર, ટેલર જે છે, દરજી જે છે, એ ક્લોથ એટલે કે કાપડને કટ કરવામાં, એનું કટિંગ કરવામાં, એને કાપવામાં બિઝી છે। એન્ડ સ્ટીચિંગ, સ્ટીચિંગ એટલે એમ કહે છે કે સીવવું, અને સીવવું। ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ, ડ્રાઈવર એટલે વાહન ચલાવનાર, જે ડ્રાઈવર હોય છે, વાહન ચલાવનાર જે હોય છે ને આપણે ડ્રાઈવર કહીએ છીએ। ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ, ડ્રાઇવિંગ એટલે કે કાર ચલાવવામાં બિઝી છે। એન એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ, એન્જિનિયર, ઓકે, એન્જિનિયર કયા કામમાં બિઝી છે? તો કે સ્કેલિંગ એટલે કે માપ લેવામાં બિઝી છે। ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન, અને ટીચર છે એ બાળકો સાથે બિઝી છે, શું કરાવે છે બાળકોને? તો કે પ્લેઇંગ, સ્ટડિંગ એન્ડ ટીચિંગ, પ્લેઇંગ, સ્ટડિંગ એન્ડ ટીચિંગ એટલે કે રમાડવું, ભણાવવું અને ભણાવવું, શીખવાડવું। ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ, ફોટોગ્રાફર, તો એના ક્લિક કરવામાં, ફોટો લેવામાં બિઝી છે। ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ, સેલર જે વેપારી જે છે, ઓકે, જે વેચનાર જે છે, એ વસ્તુઓ વેચવામાં બિઝી છે। ધ કારપેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ, જે કારપેન્ટર જે છે, જે સુથાર જે છે, એ તેના લાકડામાં બિઝી છે, એના કારપેન્ટરનું જે કામ હોય એમાં બિઝી છે। મેઝરિંગ, કટિંગ એન્ડ જોઈનિંગ, મેઝરિંગ એટલે માપ લેવું, કટિંગ એટલે કાપવું, ને જોઈનિંગ એટલે કે ચોંટાડવું। પછી જો એ તમને ચિત્ર આપ્યું છે, દેટ ઇઝ અબાઉટ લોયર એન્ડ
જજ એન્ડ કોર્ટ. ઓકે, તમે જો સિરિયલ હોય, મૂવી હોય, એની અંદર તમે જોયું હશે કે વકીલ હશે એટલે કે લોયર, દેન જજ હશે. જજ શું કે? ઓર્ડર. ઓર્ડર ઇટ મીન્સ કે એક ઓર્ડર આપે છે, એ એક ફેંસલો સુનાવે છે, ન્યાય કરે છે. ઓકે, દેટ ઇઝ કોર્ટ. અને વકીલ, ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. લોયર જે વકીલ જે છે, ઓકે, તે કેમાં બિઝી છે? તો કે લો એન્ડ ઓર્ડર, એ કાયદા અને નિયમમાં બિઝી છે. ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલીસિંગ. પોલીસમેન જે પોલીસ જે છે એ પોલીસિંગ એટલે કે તેના તેની કાર્યવાહીમાં બિઝી છે. પછી જોઈએ, ધ શૂમેકર ઇઝ બિઝી વિથ મેન્ડિંગ શૂ. શૂમેકર એટલે કે જે મોચી જે છે એ કેમાં બિઝી છે? તો કે મેન્ડિંગ એટલે કે સમારકામ કરવામાં, શૂઝના, ચપ્પલના, બૂટ હોય જે વગેરેના સમારકામમાં બિઝી છે. વિથ સ્ટીચિંગ, સ્ટીચિંગ, રેડ ટેટિંગ, સ્ટીચિંગ, સ્ટીકિંગ એટલે કે સ્ટીચિંગ એટલે કે સીવામાં, સ્ટીકિંગ એટલે કે ચોંટાડવામાં, અને રેડ ટેટિંગ એટલે કે ખીલી જે મારીએ છીએ આપણે. જો ઘણીવાર બૂટ ચંપલ સીવતા હોય ને એનું તમે કામ જોજો, એ રીતના એ જાડી દોરી વડે એ સિલાઈ લેતા હોય એને રેડ ટેટિંગ કહેવાય. ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ. ડાન્સર જે નાચવાવાળા છે એના ડાન્સમાં બિઝી છે. ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ. જે સિંગર જે છે, ઓકે, તે સિંગિંગમાં એટલે કે ગાવામાં બિઝી છે. ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ. પ્લેયર ખિલાડી જે છે એની રમતમાં બિઝી છે. કિકિંગ, થ્રોઈંગ એન્ડ બેટિંગ. કિકિંગ એટલે કે પગ વડે લાત મારવી, કિક મારવી. થ્રોઈંગ એટલે કે દડો ફેંકવો એન્ડ બેટિંગ એટલે કે બેટિંગ કરવું. તો જુઓ સ્ટુડન્ટ, આ આપણે હેલ્પિંગ હેન્ડની એક્ટિવિટી 1A, એમાં પોયમ સરસ મજાની ભણ્યા. ઓકે, હવે તમને કીધું છે એક્ટિવિટી 1C. એક્ટિવિટી 1C ની અંદર તમને શું કીધું છે? કે અભિનય ગીત વાંચો, ઉદાહરણને આધારે ખાલી જગ્યા પૂરો. અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા ખાલી જગ્યા મેં એક્ઝામ્પલ આપ્યું છે. અ ટીચર ઇઝ બિઝી વિથ ડેશ ઇન હર ક્લાસરૂમ. તો આન્સર આવ્યું ટીચિંગ ઇન હર ક્લાસરૂમ. પહેલું જોઈએ, ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ખાલી જગ્યા એટ ધ ફાર્મ. હવે પોયમમાં જોયું કે ફાર્મર કયા કામમાં બિઝી છે? તો કે ફાર્મિંગમાં, એટલે કે ખેતીકામમાં. તો તરત જ તમને આઈડિયા આવી જવો જોઈએ કે જ્યારે ફાર્મરની વાત છે ત્યારે એ ખાલી જગ્યામાં ફાર્મિંગ આવશે, એટલે કે ખેતીકામ. નંબર 2, ધ પોલીસમેન ઇઝ ડુઈંગ. પોલીસમેન શું કરે છે? તો કે પોલીસિંગ, એટલે કે જે કાંઈ કાર્યવાહી કરવાની હોય, ઓકે, જે પોલીસની સોરી જે ચોર હોય એને પકડવાનું હોય વગેરે વસ્તુઓનું કામ કરવાનું, પોલીસિંગ એટલે કે કાર્યવાહીનું કામ છે એ કોણ કરે છે? તો કે પોલીસમેન, એમાં એ કામ કરે છે. નંબર 3 આપ્યું છે તમને, ધ શૂમેકર ઇઝ મેન્ડિંગ શૂઝ એટ હિઝ શોપ. એની દુકાને મેન્ડિંગ એટલે કે શૂઝનું સમારકામ કોણ કરે છે? શૂમેકર. નંબર 4, ધ ડ્રાઈવર ઇઝ ખાલી જગ્યા ધ વ્હીકલ. ડ્રાઈવર એટલે કે જે ડ્રાઈવર જે છે એ વ્હીકલમાં શું કરે છે? તો કે ચલાવે છે, એટલે કે ડ્રાઇવિંગ. તો આપણે લખીશું ડ્રાઇવિંગ. નંબર 5, ધ ખાલી જગ્યા ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. તો લો એન્ડ ઓર્ડરમાં કોણ બિઝી હતું? તો કે લોયર એટલે કે વકીલ. તો નંબર 5માં લખો લોયર. નંબર 6, ધ પ્લેયર ઇઝ પ્લેઇંગ ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ. પ્લેયર પ્લેગ્રાઉન્ડમાં શું કરે છે? તો કે પ્લેઇંગ એટલે કે રમવું. નંબર 7, ધ પોટર ઇઝ મેકિંગ ધ પોટ એટ ફેક્ટરી ઓર અથવા તો હોમ. ઘરમાં અથવા તેની ફેક્ટરીમાં પોટર શું કરે છે? તો કે ઘડા બનાવે છે, અને બનાવવું એને ઇંગ્લિશમાં બોલીશું મેકિંગ. મેકિંગ એટલે શું થશે? બનાવવું. ઓકે, નંબર 8 જોઈએ, ધ એન્જિનિયર ઇઝ સ્કેલિંગ ધ મેપ. એન્જિનિયર શું કરે છે? તો કે મેપ એટલે કે નકશો સ્કેલ કરે છે, એટલે કે માપ લે છે. ઓકે, તો સ્કેલિંગ લખો એમાં. નંબર 9 કીધું છે, ધ ફ્રૂટ સેલર ઇઝ ખાલી જગ્યા ફ્રૂટ્સ એટ ધ માર્કેટ. ફ્રૂટ સેલર ફ્રૂટનું સેલિંગ ક્યાં કરે છે? તો કે માર્કેટમાં. તો આન્સર લખો સેલિંગ. સેલિંગ એટલે કે વેચાણ. નંબર 10, ધ ખાલી જગ્યા ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. તો સ્ટેજ ઉપર ડાન્સ કોણ કરે છે? તો કે ડાન્સર. તો નંબર 10માં લખો ડાન્સર. નંબર 11, ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ ક્લોથ એન્ડ ખાલી જગ્યા એટ હિઝ શોપ. ટેલર જે દરજી જે છે એ ક્લોથ કટિંગ કરે છે, અને પછી શું કરે છે એની દુકાને? તો કે સ્ટીચિંગ એટલે કે સિલાઈ કામ કરે છે. તો એમાં લખો આન્સર સ્ટીચિંગ. નંબર 12, ધ ખાલી જગ્યા સિંગિંગ ગરબા એટ નવરાત્રી. નવરાત્રીમાં ગરબા ગાય છે. કોણ ગાય છે? તો કે સિંગર. સિંગર છે એનું કામ શું છે? તો કે ગાવાનું. નંબર 12,
द खाली जगह इज डिस्ट्रीब्यूटिंग लेटर्स एंड लेटर्स इन हिज एरिया. एरिया एटले अलग अलग विस्तार, अलग अलग शेरियों में डिस्ट्रीब्यूट करे छे. लेटर एटले के पत्रों कौन डिस्ट्रीब्यूट करे छे, तो के पोस्टमैन एटले के टपाली. नंबर 14, द नर्स इज खाली जगह द पेशंट्स एट द हॉस्पिटल. नर्स શું કરે છે હોસ્પિટલમાં, તો કે એનું નર્સિંગ કામ કરે છે, એટલે કે સારવાર કરે છે દર્દીની, પેશન્ટ્સની. એન્ડ નંબર 15, ધ ખાલી જગ્યા ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. વોટરિંગ એટલે કે પાણી પાવું, ગાર્ડનમાં એટલે કે બગીચામાં. બગીચામાં પાણી પાવાનું કામ કોણ કરે છે, ગાર્ડનર. ગાર્ડનર એટલે થશે માળી. ઓકે, તો આ હતી 1-15 ખાલી જગ્યાઓ. જેટલી તમારે પાઠ્યપુસ્તકમાં આવે છે એટલી તમારે કમ્પ્લીટ કરવાની છે, અને બાકીની તમારે તમારી વર્કબુકમાં લખવાની છે. એક્ટિવિટી 1D જોઈએ. વેર ઇઝ ધ ફાર્મર? તો આપણને પ્રશ્ન પૂછે છે કે ફાર્મર ક્યાં છે, તો જવાબ લખ્યો ધ ફાર્મર ઇઝ ઇન ધ ફાર્મ. ખેડૂત ખેતરે છે. નંબર 2, હુ ઇઝ એટ ધ માર્કેટ? માર્કેટમાં કોણ છે, તો આપણે લખ્યું ધ ફ્રૂટ સેલર એન્ડ કસ્ટમર આર ધ માર્કેટ, આર એટ ધ માર્કેટ. ફ્રૂટ સેલર એટલે કે ફ્રૂટ ફળોનો વેચનાર, અને કસ્ટમર એટલે કે ગ્રાહક. કસ્ટમર એટલે શું થશે, ગ્રાહકો અથવા તો ગ્રાહક. ક્યાં છે, તો કે માર્કેટમાં એટલે કે બજારમાં છે. નંબર 3, વોટ ઇઝ ધ પોર્ટર ડુઈંગ? પોર્ટર શું કરે છે, તો પોર્ટર ઇઝ મેકિંગ પોટ. પોર્ટર એટલે કે કુંભાર, ઘડા બનાવે છે, માટલા બનાવે છે. નંબર 4, હુ ઇઝ બિઝી વિથ પોલિસિંગ? પોલિસિંગમાં કોણ બિઝી છે, તો કે પોલીસમેન. તો આપણે પૂરો આન્સર લખીશું ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલિસિંગ. નંબર 5, વોટ ઇઝ ધ સિંગર બિઝી વિથ? સિંગર કયા કામમાં બિઝી છે, તો આપણે લખીશું ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ, એટલે કે ગાવામાં. નંબર 6, વેર ઇઝ ધ ટીચર? તો અહીંયા પ્રશ્ન એમ કહે છે કે ટીચર ક્યાં છે, તો આપણે લખીશું ધ ટીચર ઇઝ ઇન ધ સ્કૂલ. ટીચર ક્યાં છે, તો કે ટીચર શાળાએ છે. નંબર 7, વોટ ઇઝ ધ ટેલર ડુઈંગ? ટેલર એટલે કે દરજી શું કરે છે, તો બોલીશું ધ ટેલર ઇઝ કટિંગ ધ ક્લોથ એન્ડ સ્ટિચિંગ ઇટ. ધ ટેલર ઇઝ કટિંગ ધ ક્લોથ એન્ડ સ્ટિચિંગ ઇટ, એટલે કે ક્લોથને કટ કરે છે અને તેને સીવે છે. નંબર 8 કીધું છે, વેર ઇઝ ધ પ્લેયર? પ્લેયર ક્યાં છે, એટલે કે ખેલાડી ક્યાં છે, તો આપણે બોલીશું ધ પ્લેયર ઇઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. જો ઓન એટલે કે ઉપર, મેદાનમાં છે. નંબર 9, હુ ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ? સ્ટેજ ઉપર કોણ ડાન્સ કરે છે, કોણ નાચે છે, તો લખ્યું ધ ડાન્સર ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ કારપેન્ટર બિઝી વિથ? કારપેન્ટર એટલે કે સુથાર કેમાં બિઝી છે, તો આપણે લખ્યું ધ કારપેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ, તેના લાકડામાં બિઝી છે. તો જુઓ સ્ટુડન્ટ, આપણે એક્ટિવિટી 1A, B, C, and D, આ એક્ટિવિટી એથી લઈને ડી સુધીની આપણા 5મા યુનિટની કરી, જેની અંદર આપણે સરસ મજાની પોએમના સ્પેલિંગ ભણ્યા, ધેન પોએમ સમજ્યા, પછી તો કે એના ખાલી જગ્યાઓ કમ્પ્લીટ કરી અને એના ક્વેશ્ચન આન્સર પણ કર્યા. તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. આ બધી જ વસ્તુઓ તમારે 2 વાર લખવાની છે, અને ખાસ તમારે હેલ્પિંગ હેન્ડ્સ એટલે કે આપણા મદદ કરતા હાથો જે છે, જેમ કે પોર્ટર એટલે કુંભાર, ટેલર એટલે કે દરજી, દેન એન્જિનિયર એટલે કે જે આપણા ઘરનું જે માપ લે છે, નકશા બનાવે છે તે, પછી સેલર એટલે કે વેપારી, કારપેન્ટર એટલે કે સુથાર, લોયર એટલે કે વકીલ, નર્સ પરિચારિકા. ઓકે, તો આ બધા જ જે છે વ્યવસાય કરતાઓ, આપણા હેલ્પિંગ હેન્ડ્સ એટલે કે આપણને મદદ કરતાઓ, એ આપણી જીવનની અંદર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને આપણને ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થાય છે. એ બધા જ વગર ટીચર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો રહી જ ગયા ટીચર, કે આ બધાને બનાવનાર કોણ છે, તો કે ટીચર. એ બધા વગર આપણી લાઈફ, આપણી જિંદગી નકામી છે. ઓકે, તો આપણે બધાનું મહત્ત્વ સમજશું અને આ બધી વસ્તુ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 2A, જે સરસ મજાની સ્ટોરી છે, એની સાથે મળીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને તમારું ધ્યાન રાખો. આવજો એન્ડ ટેક કેર. થેન્ક યુ.